નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના, જેમાં સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 11 ની ગણતરી અને સમજૂતી મેળવીએ. નિદર્શવકાશની ત્રણ ઘટનાઓ એ, બી અને સી માટે નીચે આપેલ માહિતી પરથી ઘટના એ યોગ બી યોગ સીની સંભાવના શોધો. તો અહીંયા આપણને ઘટના એની સંભાવના બરાબર 0.65 આપેલા છે, ઘટના બીની સંભાવના બરાબર 0.45 આપેલા છે, ઘટના સીની સંભાવના બરાબર 0.25 આપેલા છે, ઘટના એ છેદ બીની સંભાવના બરાબર 0.25 આપેલા છે, ઘટના એ છેદ સીની સંભાવના બરાબર 0.15 આપેલા છે, ઘટના બી છેદ સીની સંભાવના બરાબર 0.2 આપેલા છે અને ઘટના એ છેદ બી છેદ સી એની સંભાવના બરાબર 0.05 આપેલા છે. તો આપણે દાખલાની ગણતરી કરીએ. તો જ્યારે ત્રણ ઘટનાઓ આપેલી હોય એ, બી અને સી, ત્યારે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ ઘટના એ યોગ બી યોગ સી શોધવાના સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો આ બધી કિંમતો આપણને આપેલી છે. ત્રણ ઘટનાઓ માટે એ, બી અને સી માટે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ ઘટના એ યોગ બી યોગ સી બરાબર, સૂત્ર બરાબર ધ્યાનથી સમજી લેશું, ઘટના એની સંભાવના વત્તા ઘટના બીની સંભાવના વત્તા ઘટના સીની સંભાવના ઓછા ઘટના એ છેદ બીની સંભાવના ઓછા ઘટના એ છેદ સીની સંભાવના ઓછા ઘટના બી છેદ સીની સંભાવના વત્તા, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, વત્તા ઘટના એ છેદ બી છેદ સીની સંભાવના, એ આપણે અહીંયા ઉમેરી દેશું. ઘટના એ છેદ બી છેદ સીની સંભાવના ઉમેરી દેશું. આ આપણું સૂત્ર થશે, બરાબર. હવે આમાં કિંમતો મૂકી દઈ, કિંમતો આપણને આપી દીધી છે દાખલામાં. ઘટના એની સંભાવના છે 0.65 વત્તા ઘટના બીની સંભાવના પણ આપેલી છે 0.45 વત્તા ઘટના સીની સંભાવના આપેલી છે 0.25 0.25 ઓછા ઘટના એ છેદ બીની સંભાવના, તો એ પણ આપણને આપેલી છે 0.25 0.25 ઓછા ઘટના એ છેદ સીની સંભાવના, તો એ આપણને આપેલી છે 0.15 ઓછા ઘટના બી છેદ સીની સંભાવના આપેલી છે 0.2 વત્તા ઘટના એ છેદ બી છેદ સીની સંભાવના, એ આપણને આપેલી છે 0.05 એને આપણે પ્લસ કરી દેશું 0.05. હવે જેટલી પણ પ્લસ સાઇન છે એનો આપણે સરવાળો કરી દેશું, બરાબર. તો બરાબર અને માઇનસ વાળી જે રકમો છે એનો પણ આપણે સરવાળો કરી દઈએ. તો 0.65 વત્તા 0.45 વત્તા 0.25 વત્તા 0.05 કરશું એટલે એનો જવાબ આપણને મળશે 1.4
અને માઇનસ 0.25 વત્તા માઇનસ 0.15 વત્તા માઇનસ 0.2 કરશું એનો જવાબ મળશે માઇનસ 0.6. જેટલી પણ પ્લસવાળી જે રકમો છે એનો આપણે સરવાળો કર્યો એટલે કે 0.65 વત્તા 0.45 વત્તા 0.25 વત્તા 0.05 કર્યા એટલે એનો જવાબ આવ્યો 1.4. ઓછા માઇનસની નિશાનીવાળી સંખ્યાઓ છે, ઋણ સંખ્યાઓ છે, એનો આપણે સરવાળો કર્યો. માઇનસ 0.25 વત્તા માઇનસ 0.15 વત્તા માઇનસ 0.2 એનો સરવાળો કર્યો એટલે આપણને મળ્યો 0.6. કેવા? માઇનસ 1.4માંથી 0.6 બાદ કરશું, બરાબર આવશે જવાબ 0.8. તેથી ઘટના એ યોગ બી યોગ સી બરાબર 0.8 જવાબ આવશે. આ રીતે આખો દાખલો જે છે બરાબર વ્યવસ્થિત ગણી બરાબર ને સમજી લો.